અમદાવાદમાં વધતા ગુનાને ધ્યાનમાં રાખી પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે, ત્યારે ગુનેગારો પોલીસ પકડમાં આવતા જઈ રહ્યા છે. રખિયાલ પોલીસે 3 વાહન ચોરીની ધરપકડ કરી છે. ગઈકાલે પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રખિયાલ 4 રસ્તા પાસેથી પોલીસે 3 આરોપી ઇરફાન, મોહમ્મદ આસિફ અને મજહરની ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે એક પેશન બાઇક રિકવર કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરી કરતા હતા અને તેને બહેરામપુરા કબાડી માર્કેટમાં વેચી દેતા હતા. આજે 3 આરોપીઓ પકડાય છે, એમાં જે પહેલા નંબરનો આરોપી છે ઇરફાન ઉર્ફે ચોર અરમાન અલી સૈયદ, એ અગાઉ પકડાયેલો છે, અને બાકીના 2 છે મોહમ્મદ આસિફ ઉર્ફે રાજુ ઉર્ફે બિન સફી મોહમ્મદ મણિયાર, અને બીજો જે કબાડી છે મઝહર સૈફુદ્દીન નજીભાઈ, એ 2 ફર્સ્ટ ટાઈમ. આજે આરોપીઓ છે 2 જણા જે ચોરવાવાળા છે, એ ચોરી અને આ કબાડી જે છે ત્રીજા નંબરનો આરોપી મઝહર સૈફુદ્દીનભાઈ નઝવીર દાણી લીમડાનો છે, અને એ ત્યાં એની દુકાન છે અંદરના ભાગમાં, ત્યાં લઈ જઈ અને જે વાહન હોય એને સ્પેરપાર્ટ અલગ કરી અને વેચી મારતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપીઓ અત્યાર સુધી 19 જેટલા બાઇક ચોરીના ગુનાને અંજામ આપ્યો છે અને હાલ 3 આરોપી પોલીસ પકડમાં છે. ઇરફાન અને મઝહર બાઇક ચોરીને અંજામ આપતા હતા અને મઝહરની બહેરામપુરા વિસ્તારમાં ભંગારની દુકાન છે ત્યાં 4000 રૂપિયામાં વેચી